નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર ભુવાજી ધૂણતા હોય એવા વિડીયો આપણા બધાએ ઘણીવાર જોયા હશે. આવો જ એક ભુવાજી છે, સુરજ ભુવા, જે ગુજરાતમાં ઘણો ફેમસ પણ છે. આ ભુવો ખોટે ખોટો ધૂણીને ધતિંગ કરી રહ્યો છે એ તો પહેલાથી જ લોકોને ખબર હતી, પણ હવે જે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે એ મિત્રો ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે. આ મિત્રો ધારા અને સૂરજ ભુવાના વચ્ચેના સંબંધનો મામલો. સૂરજ ભુવાએ પોતાના મિત્રો સાથે મળીને ધારાની હત્યા કરી નાખી. સૂરજે પત્ની અને બાળકો પાસે પરત જવા માટે આ હત્યાનું ષડયંત્ર રચ્યું. શું છે મિત્રો આ સમગ્ર મામલો, વિડીયોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક ડિટેલમાં વાત કરવાની છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૂરજ ભુવાજી અને ધારા વચ્ચેના સંબંધના મામલામાં હવે એક મોટો ખુલાસો થયો છે. આ મામલાની શરૂઆતથી આપણે વાત કરીશું. મિત્રો, તમને ખબર હશે આ સૂરજ ભુવાજીએ પહેલા મિત્રો સાથે મળીને ધારાની હત્યા કર્યા બાદ તે મિસિંગ છે એવું ખેલ રચ્યું હતું. સમગ્ર મામલે પૂછપરછ બાદ 8 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. યુવતીની હત્યાના ઘટના સ્થળેથી હત્યા અને પુરાવા નિકાલનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. સૂરજે મિત્રો પોતાની પત્ની અને બાળકો પાસે પરત જવા માટે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ધારાની ચોટીલામાં હત્યા કરી અને તે મિસિંગ છે એવું ખેલ રચીને પોતાની પત્ની સાથે રહેવા માટે જતો રહ્યો હતો. મિત્રો, ઝોન 7 DCP બીયુ જાડેજા અને તેમની ટીમે ગુમ થયેલી ધારાની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ધારાને સૂરજ અને તેનો મિત્ર મીત જૂનાગઢથી અમદાવાદ લાવી રહ્યા હતા અને ચોટીલાના વટવાલ પાસે કાર ઊભી રાખીને ઝઘડો કર્યો હતો. એના પછી સૂરજે ધારાનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને પેટ્રોલ અને લાકડાથી લાશને સળગાવી નાખી હતી. હવે મિત્રો, ધારા જેની હત્યા થઈ ગઈ હતી એ મૃતક ધારાના કપડાં પહેરીને એક વ્યક્તિ અમદાવાદ આવી હતી. આ સૂરજ ભુવા જોડે ધારા અમદાવાદ આવી હતી એવું સાબિત કરવામાં આવ્યું હતું. ભુવાના મિત્ર મીતે તેની માને પણ આ પ્લાનમાં સામેલ કરી હતી. એના પછી બીજી બાજુ ધારાના કપડાં પહેરી મીતની માં સવારે મુંબઈ જવા માટે નીકળી હતી. ધારા સવાર સવારમાં સૂરજને છોડીને ક્યાંક જતી રહી એવું સાબિત કર્યું હતું. બીજી બાજુ આ ભુવાએ ધારા ક્યાંક જતી રહી છે એવી ખોટી ફરિયાદ નોંધાવી હતી. એ જ દરમિયાન ધારાના ફોનમાંથી મેસેજ આવે છે કે હું તારી જિંદગીમાંથી દૂર જતી રહી છું. આના પછી ભુવાએ ધારાના ભાઈને ફોન કરીને કહ્યું કે ધારા ગુમ થઈ ગઈ છે. વાતની ખબર પડતા જ ધારાનો ભાઈ તરત જ અમદાવાદ આવી જાય છે અને મિત્રો, કોઈ પણ કડી ન મળતા ધારા ગાયબ છે તેમ જણાવીને ફાઇલને બંધ કરી દેવામાં આવે છે. હવે આ ઘટનાને એક વર્ષ થઈ ગયા પછી ફરીથી ધારાનો ભાઈ પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી કરે છે અને ત્યારબાદ મિત્રો ઝોન 7ની પોલીસની ટીમ ઝીણવટભરી તપાસ કરે છે અને એ ભેદને ઉકેલી નાખે છે કે ધારાની હત્યા કરી દેવામાં આવી છે. ધારા મિસિંગ નથી, એની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાકાંડમાં મિત્રો 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુંજન જોશી, સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવો, મુકેશ સોલંકી, યુવરાજ સોલંકી, સંજય સોહલિયા, જુલગ શાહ, મીત શાહ અને મોના શાહ, આ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો મિત્રો, આ છે આ સૂરજ ભુવા નામના વ્યક્તિએ જે ધારાની હત્યા કરી છે એ સમગ્ર મામલો. મિત્રો, આના ઉપર તમારો શું અભિપ્રાય છે અને આવા લોકોને કેવી સજા મળવી જોઈએ અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.